વેલકમ બેક ટુ શિવાલી દવેશ ચેનલ. તો તમારું સૌનો ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલમાં. તો આજનો વિડીયો છે પાટવડ કોઠાનો. અહીંયા રવેચી માતાજીનું મંદિર છે, તો હું તમને આખા વિડીયોમાં માતાજીના દર્શન કરાવીશ. પણ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક તો જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરી. તો આ જૂનાગઢ પાસે મહેન્દ્રપુરા ગામ આવેલું છે, ત્યાંથી જ આ મંદિર આવે છે. અને અહીંયા એક્ઝેક્ટ ગિરનાર દેખાય છે અને અહીંથી ચેકપોસ્ટ ચાલુ થાય છે જંગલની. ચાલો હવે હું તમને માતાજીના દર્શન પણ કરાવી લઉં, વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી શકો છો. અમે ફાઇનલી મંદિર આવી ગયા છીએ, માતાજીના દર્શન પણ કરી લીધા છે, આશીર્વાદ પણ લઈ લીધા છે. મંદિરમાં અહીંયા આવી અને માતાજીના દર્શન તો કરી લીધા, પણ સાથોસાથ હવે હું તમને આ મંદિરનો થોડો ઇતિહાસ પણ જણાવી દઉં. જય માતાજી. મારું નામ શિવાલી દવે છે. તમારું નામ? મારું નામ દેવાભાઈ છે, હું જાતે આહીર છું. તમે મને આ મંદિર વિશેની થોડો ઇતિહાસ કહેશો? હા બેન, આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અહીંયા વર્ષો પહેલાં મેંદપરા ગામની બાજુમાં 5 કોઠા રવેચી, રાયણવારી રવેચી કહેવાય છે, અહીંયા એક ચારણ હતા. એમને માતાજી સાક્ષાત રૂબરૂ આવી અને કીધું કે બટા, તું અહીંયા સો ત્યાં તને એક અઘોરી બાવો આવશે અને એ અઘોરી બાવો તને એમ કહેશે કે એક આપણે તેલની કડાઈ છે, એ કડાઈની માલિકોર બરાબર છે, તેલ નાખેલું હતું અને એને ફરતા આટા ફરવાના છે. જો એ કડાઈને આટા ફરે અને જો એ ચારણને એમાં ઉપાડીને કડાઈમાં નાખી દેવા માટે અઘોરીએ ટ્રાય કરેલી બરાબર છે, માતાજી એને કીધું કે બટા, તું એમ કહેજે કે તું એકલો આટા ન ફરતો બરાબર છે, એ ઓલાને હારે લઈએ. એટલે માતાજીએ બરાબર છે જે કીધું હતું એ પ્રમાણે ઓનીએ કર્યું અને જે તેલને કડાઈને આટા ફરતા હતા તે એ જે અઘોરી હતો એમને માતાજીએ કીધું તું ઉપાડીને કડાઈમાં નાખી દઈએ, અઘોરીને ઉપાડી અને કડાઈમાં નાખી દીધો. ત્યારથી આ રાયણમાં રવેચી બે છે, રાયણવારી રવેચી કહેવાય છે, 5 કોઠાવારી રવેચી બરાબર છે. મેંદપરા ગામથી બરાબર છે મારેડાવાળો રસ્તો ગિરનારની ગોદમાં બરાબર છે, એક જેટ ગિરનારની પાછળના ભાગમાં માં રવેચીનું સાક્ષાત દર્શન અને સાક્ષાત સ્થાનક અહીંયા છે બરાબર છે. અને મા ભગવતી રવેચી હાજરો હાજર છે અને આની પરસાની વાત તો હું શું કરું, એ બાપુએ સપ્તાહનું આયોજન કરેલું છે બરાબર છે. તો જય માતાજી મહારાજ. જય માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર જાણકારી માટે. જય માતાજી. આજે અમે અહીંયા રવેચી માતાજીને દર્શન કરવા આવ્યા હતા, આશીષ લેવા આવ્યા હતા, પણ સાથોસાથ અમને ભાગવત કથા સાંભળવાનો મોકો પણ મળશે. પણ કોના મુખેથી આપણે સાંભળવાનું છે એ પણ હું હવે તમને જણાવી દઉં. જય શ્રી કૃષ્ણ. મારું નામ શિવાલી દવે છે. તમારું નામ? મારું નામ માયાકુમારી જોશી, કથાકાર. અચ્છા, તો તમે અહીંયા જે ભાગવત સપ્તાહ વાંચવાના છો એ તમે કેટલા સમયથી વાંચો છો? તમારો સફર શું છે? મારી યાત્રા 7 વર્ષથી છે. અચ્છા. અને બસ મને પ્રથમથી જ ભગવાનનું ખૂબ જ અતિશય, હું આમ તો બ્રાહ્મણની દીકરી છું એટલે ખોરીએ બધું જ્ઞાન તો હોય જ, ને બસ ગુરુની મારી ઉપર કૃપા થઈ. મારા ભસ્મનાથ, મારું આશ્રમ છે કનકોટની અંદર, મોટો કિલ્લો કહેવાય, ત્યાં પણ 200 ગાયું છે. ત્યાં કને બસ ગુરુની કૃપા થઈ મારી, આમ તો ગુરુ મારા દીક્ષા મંત્ર તો મારા ભાવેશ્વરીમાં છે, ને બસ ભસ્મનાથ ને ગુરુની કૃપાથી આજ 7 વર્ષની યાત્રાએ આજે જૂનાગઢ ગઢ ગિરનારની મારા રવેચીની ગોદમાં સુધી આજ યાત્રા પહોંચી છે.
સવિષ્મી કથા મારી હરિદ્વાર ની અંદર થઈ. અચ્છા. નેતાદ ઉપરાંત માં માટેલ ધામ ની અંદર, મોરબી ની અંદર, સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ બસ યાત્રા થતા થતા આજ ગિરનાર ની ગોદમાં આવવાનો અવસર ને માં રવેચી ની ગોદમાં બેસવાનો અવસર મળ્યો છે. તમે થોડું રવેચી માતાજી માટે પણ કંઈક બે શબ્દ બોલશો? આમ તો કહેવા જઈએ કે મેંદ ચારણ કહેવાય કે જે આપણે રવેચી રવથી આવ્યા ને અહીંયા આવીને માં રવેચીએ રાયણના વૃક્ષની અંદર અઘોરી બાબાથી બચાવ્યા. બહુ ઇતિહાસની લાંબી કથા છે, પરંતુ હું એટલું વધારે કંઈ નહીં કહું, પણ કહેવાય કે માની ગોદમાં બેઠા હોઈએ ને વધારે શું કહીએ કે મોઢે બોલું અને મા મને સાચે સાંભળે નાનપણ, પછી મોટપની બધી વાતો કડવી લાગે કાગડા. એટલે માના સાનિધ્યમાં બેઠા હોઈએ ને એટલે વધારે કંઈ કહેવાનું મન ન થાય, માત્ર એની કૃપાને પ્રાપ્ત કરવાનું મન થાય. ને આજ હું ભાગ્યશાળી છું કે મા આવી જંગલની અંદર મંગલ કરીને બેઠા છે મા જગદંબા, ને એમના સાનિધ્ય ને એમની ગોદમાં આવવાનો અવસર મળ્યો છે, તો હું મારી જાતને ધન્યતા અનુભવું છું. અમને પણ ખૂબ જ આનંદ થાય છે કે માન્યા ધામમાં આવી દર્શન કરવાની સાથે સાથે અમને ભાગવત કથા સાંભળવાનો પણ મોકો મળશે. આપનો ખૂબ ખૂબ આભાર, અને અમને બહુ આનંદ થશે કે તમારી સમક્ષ બેસીને તમારા મુખેથી ગવાતા ગીતો અને બધી કથા સાંભળવાનો મોકો મળ્યો છે. સંતનો એક સિદ્ધ સંકલ્પ છે કે ગૌ માતા જે લંપી રોગની અંદર વાયરસમાં આવી ગયા એ મોક્ષાર્થે, અને ખૂબ જ સરસ આયોજન ભવ્ય બાપુનું છે, અને અહીંયા પર આજ કહેવાય ને કે આ તો હરિકૃપા હોય તો બધા મળીએ, તો હરિકૃપાથી બસ આજ અવસર મળ્યો છે બધાને. આપનો ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય લેવા માટે. જય શ્રી કૃષ્ણ. મસ્તક ઉપર હરીને રાખી તે ભાગવત ભગવાનને આપણે માં જગદંબાના સાનિધ્યમાં સ્થાપિત કર્યા. માટે કહેવાય કે આપણે હરીને આ ભાગવત ભગવાનને મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. શા માટે? તો કે આ ભાગવત કોઈ સાધારણ નથી, આ કોઈ પુસ્તક નથી, આ તો સાક્ષાત મારા હરિનું વાંગમય શબ્દમય મૂર્તિ છે બાપ. એમાંથી આપણે એમને મસ્તક ઉપર ધારણ કરી ને આ કેવું દિવ્ય ભાગવત ભગવાનની વાંગમય શબ્દમય મૂર્તિ, કે ભગવાનની મૂર્તિને આપણે હાથમાં ન પકડી શકીએ, ભગવાનની મૂર્તિને આપણે મસ્તક ઉપર ના પધરાવી શકીએ, પણ આ ભગવાનની વાંગમય મૂર્તિ, આ શબ્દમય મૂર્તિ ભાગવતની એવા છે કે આપણે એને મસ્તક ઉપર પધરાવી આપણા હૃદયની શેરીઓને વળાવી, અને સાત દિવસ હરિના ગુણગાન ગાઈ હૃદય રૂપી શેરીઓને સ્વસ્થ કરી અને હરિના નામ રૂપી પુષ્પોને વિછાવીને હૃદયમાં હરિને સ્થાપિત કરવાના. તો ખૂબ જ ભગવાને તમને અને મને આવો અવસર આપ્યો. આમ તો અમારે તો યાત્રાઓ બાપ ચાલુ જ હોય, સાતમ ના વિરામ થઈ પાછી અહીંયાથી ચાલુ થાય, અહીંયા વિરામ થાય અને બીજે પાછી ચાલુ થાય, પણ હરિની કૃપાથી હરિના નામે તમે અને હું બધા મળ્યા છીએ. નહીતર અમારે ને બાપુ ને બાપ કોઈ ઓળખાણ નહીં હો. અમારા દેવા ભાઈ, અમારે જયારે મોરબી ની અંદર નીલકંઠ સોસાયટી ની અંદર કથા ને દેવા ભાઈ ની ઓળખાણ ને બાપુ મને ક્યારે જોયેલી નહીં, કોઈ મારી વાણી પણ કદાચ સાંભળેલી નહીં, પણ દેવા ભાઈએ કહ્યું કે બેન ખૂબ જ સરસ કથા કરે છે ને બ્રાહ્મણ ની દીકરી છે, અને દેવા ભાઈ ને ખબર પડી કે બાપુ ને ગૌ માતા મોક્ષાર્થ જે કહેવાય કે આપણે મને અહીંયાથી સૂચના મળી કે પ્રથમ કથા પશુ પક્ષીઓના મોક્ષાર્થે કરવામાં આવી હતી, જે વાવાઝોડું થયું અને પશુ પક્ષી જે કહેવાય કે મૃત્યુ પામ્યા એ પશુ પક્ષી મોક્ષાર્થે જે પ્રથમ કથા થઈ, અને આ બીજી કથા જે લંપી રોગની અંદર ગૌ માતા જે મૃત્યુ પામ્યા એ બીજી કથા બાપુનો સંકલ્પ કે જે ગૌ માતા મૃત્યુ પામ્યા છે એ ગૌ માતાના મોક્ષાર્થે આપણે આ ભાગવતનો સંકલ્પ કરી અને બેઠા. એકવાર બાપુને જોરદાર તાળીઓ, બાપ જય હો. સંત હોય તો આવા સિદ્ધ સંકલ્પ કરનાર ને
કહેવાય કે સંત તો જગતનું કલ્યાણ કરવા માટે જ હોય ને. ને ખૂબ જ અદ્ભુત આ સંકલ્પ. પશુ પક્ષીઓને મુક્તિ મળે માટે પ્રથમ શ્રીમદ ભાગવત ને દ્વિતીય શ્રીમદ ભાગવત ગૌ માતાના મોક્ષાર્થે. ભાગવત ની અંદર 7 દિવસ આપણે ખૂબ જ આનંદ ઉત્સાહ અને આનંદ થી હરિના ગુણગાન ગાવાના છે. ભાગવત ના સાનિધ્યમાં ભગવાન ની વાંગમય શબ્દમય મૂર્તિ ની અંદર બેસી હરિની ગોદમાં જગદંબા ની ગોદમાં બેસી ને આપણે 7 દિવસ આનંદ કરવા. જગદંબા નું સાનિધ્ય તો છે જ, એમાં હરિનું આ સાનિધ્ય કે આજે પંડાલ બાંધ્યો છે માં જગદંબાનું જે સાનિધ્ય છે ને બાર, આ 7 દિવસ માટે અદ્ભુત સાનિધ્ય હરિની ગોદમાં જગદંબાની ગોદ બની ગઈ. આ વ્યાસપીઠ પર છે સાક્ષાત વ્યાસજીની ધર્મની ગાદી, એ હરિની ગોદ, આ પંડાલ એ ભગવાન માં જગદંબાની ગોદ. એટલે આપણે તમારે ને મારે 7 દિવસ આ હરિની ગોદમાં બેસી અને આપણે આનંદ કરવાનો છે. તો ખૂબ જ અદ્ભુત બાપુનો આ સિદ્ધ સંકલ્પ. આજે સિદ્ધ સંકલ્પ ની અંદર પ્રયાસ દ્વારા હરિની કૃપામાં જગદંબાની કૃપા દ્વારા મારી તારો કા કો ખરે સૂરજ સર્વ ભક્તોને લેતા આવજો કે જેથી આપણે બધા જ મળી અને આવું ખૂબ જ રળિયામણું સ્વભાવમાન દિવ્ય આવું મહોત્સવનો આપણે બધા ભેગા થઈને હરિના ગુણગાન ગાઈ અને આનંદ કરીએ. તો આજનું પ્રથમ સત્ર અહીંયા વિરામ કરી ભાગવત ભગવાનનો થારમાં જગદંબાને થાર ધરાવી એમનો થાર ગાઈ ને તદુપરાંત બધા પોતાની જગ્યા છોડજો. પાછા 3 વાગે આવો હરિના સત્સંગમાં મળીએ. પણ એ પહેલા હરિના નામનું નાદ કરી બોલે કૃષ્ણ કનૈયા લાલ ભાગવત મહાપુરાણ રાધા રાણી સરકાર રવેજી માત માતાજી. બાપુ મારું નામ શિવાલી દવે છે. જય માતાજી. હું પાટોડ કોટા રવેસી પૂજારી બોલું સારણ મહાત્મા. અને આ વર્ષો જૂનું મંદિર છે રવેસી ધામ. અને અહીંયા આવું કાર્યક્રમ હર વર્ષે થાય છે. અને કે ભિક્ષાવતી કરીને પણ રોડ ઉપર ગાયું આપણે નંદી ને એવા બધા માથે કપડાં ઢાકેલા લીલા પડ્યા રહ્યા હતા. તો મેં હાલી નીકળ્યા તો મારા મનમાં એવું થયું કે ભાઈ આપણે ગાયુંને માટે કાંઈક સંકેપ કરી, આપણે સાધુ છીએ અને ભજન કરી છે તો કાંઈક માતાજીને પાસે સંકેપ કરીને અમે બેસી ગયા. પૈસા નથી પણ ભગત જગત પાસે ભિક્ષાવતી કરી અને આ ગાયુંના મોક્ષ અર્થે અમે શ્રીમદ ભાગવત બિહાડ્યું. પછી એની પાછળ ભજન અને ભોજન આ બંને રાખવામાં કોઠાર આવે છે ધામમાં આવે છે ભિક્ષાવતી કરીને. જે રૂપિયો 2 રૂપિયા અથાશક્તિ કરી અને આવું કાલાવાલા ભગવાનને શરણે અર્પણ કર્યા છે અને આ ગાયુંને મોક્ષ અર્થે અમે રાખેલ છે. તો બાપુ અહીંયા કોઈ ભક્ત રાતે આવે તો એની માટે કઈ રહેવાની કે કઈ વ્યવસ્થા છે? હા, અહીંયા રહેવા માટે વ્યવસ્થા છે. ભોજન ચા પાણી ચાલુ જ છે સખત. અને રૂમો છે, બાથરૂમ છે, નાવા ધોવાના, સ્નાન કરવાના. અને સત્સંગ હોલ છે. કોઈને ધૂન મંડળ બેહાડવી તો એક સત્સંગ હોલ બનાવ્યો છે કોઈ ભગતગણ માટે. પછી રહેવા માટે બહેનોને રૂમ છે, ભાઈઓને માટે હોલ છે. અલગ અલગ વ્યવસ્થા રાખેલ છે. બેનો હોય તો એ રૂમો છે અને જેન્ટ્સ હોય તો એને માટે સત્સંગ હોલ રાખ્યો છે. પછી કોઈ ધૂન મંડળ કોઈ ભજન કોઈને કરવા તો કરી શકે. મેંદપરા માલીડા થઈને પાટોડ કોઠાર રવેસી ધામ એવું આ જૂનો ઇતિહાસમાં જગ્યા કહે છે. ઘણા વર્ષોથી મને તો યાદ નથી. હું તો ટૂંક સમયમાં અહીંયા આવ્યો છું માને શરણે. તો હું ભજન કરી રહ્યો છું મા પાસે કે ભજન ને ભોજન બે હોવું જોઈએ. એવું એક નેકટેક મારા છે માતાજી પાસે. તો એવો માતાજી પાસે પ્રાર્થના કરું તો કોક ને કોક માતાજી મોકલી દે છે. કોઈ ઘઉં છે, ખાંડ છે, લોટ છે,
મેં કોઈથી હજી લેવા નથી ગયો, 5 કિલો અનાજ કે શું ભાવશે એ મને ખબર નથી, પણ ક્યાંથી ને ક્યાંથી આ માતાની શરણે આવી જાય છે એવો અમારો ભાવ ભગવતી પાસે સવારે જોડી હાંજે જોડી તો માતા કોકને કોક. હા હા, ભગવતીના આશીર્વાદથી અમને આવું હાલે છે. હલો રવિશી માત કી જાય. કઈ અમે મંદિરે આવ્યા ને જે સપ્તાહનો અમને લાવો મળ્યો, એ સપ્તાહ કરવાની પાછળ ખૂબ જ સરસ બાપુનું એક કારણ હતું કે આખા ભારતમાં જેટલા પશુ પક્ષીઓ વાવાઝોડાના કારણે મૃત્યુ પામ્યા છે એના મોક્ષાર્થ માટે આ કથાનું આયોજન કરવામાં આવેલું હતું. આવો સરસ ભાવ હતો બાપુનો કથા પાછળ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો. હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો પહેલાં એ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ટેક કેર એન્ડ બાય બાય. આવા ફરી એકવાર વિડીયોમાં મળશું. જય માતાજી.